નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની. અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો છોટાઉદેપુરના કરાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સની છેડતીની ઘટના બની છે. દવાખાનામાં ફરજ બજાવતી નર્સની એક નરાધમે છેડતી કરી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. છોટાઉદેપુરની ઘટના કે જ્યાં નર્સની છેડતી થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. નર્સે નરાધમને ધક્કો મારી અને પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. દવાખાનાની પાછળ રહેતા શખ્સની સામે નર્સે પોલીસ ફરિયાદ નોંધાવી છે, તો પોલીસે આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુરની ઘટના કે જ્યાં નર્સ સાથે છેડતી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ. અમારા સંવાદદાતા રફીક અમારી સાથે જોડાઈ ગયા છે. રફીક, છોટાઉદેપુરમાં નર્સની છેડતીની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, શું વિગતો? ઉર જિલ્લાનો એક નાનું ગામ છે, ત્યાં એક નર્સબેન ફરજ બજાવે છે. તે નર્સને ફરજ દરમિયાન તેને છેડતી કરવામાં આવી હતી અને તેના જે શરીર આ જે યુવકે અડપલા કર્યા હતા, સાથે સાથે તેણે શરીર ઉપરના કપડા ઉતારી અને નર્સબેનને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો હતો અને અભદ્ર વર્તનથી હેપટાઈ ગયેલી મહિલા કર્મચારીએ છોટાઉદેપુરના એક પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે. સાથે સાથે આ બેને પોતાના બચાવ માટે એને ધક્કો મારી અને બચાવની ભૂમિકા પાડતા આસપાસના લોકો આવીને તેને બચાવી હતી. સાથે સાથે મહત્વની બાબત એ છે કે હજુ કોલકાતાની ઘટનાની સાહી ચૂકાઈ નથી, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આ આરોગ્ય કર્મચારીને આ રીતના છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી છે. જ્યારે સ્થાનિક લોકોમાંથી જાણવા મળતી માહિતી મુજબ તેના જે યુવાનની ધરપકડ કરીને તાત્કાલિક તેને મેડિકલ માટે લઈ જવામાં આવ્યો છે. હાલ પોલીસે આ ઘટના ઉપર ગંભીર રીતે તપાસ કરી રહી છે. સાથે સાથે જે છેડછાડની ઘટના બની હતી તેની પોલીસ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી આભાર રફીક અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ.